કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા નીકળેલા અંકલેશ્વરના કોંગ્રેસના કાર્યકરોને રસ્તામાં જ અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ કરે તે પૂર્વે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। રવિવારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ધરણા પ્રદર્શન થકી વિરોધ કરે તે પૂર્વે જ અંકલેશ્વરના કોંગ્રેસ કાર્યકરો જિલ્લા અગ્રણી ઇકબાલભાઈ ગોરી, અંકલેશ્વર તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, ઇમ્તિયાઝ બાણવા તથા જુનેદ પાંચભાયાને અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાયત કરવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના યુવા નેતા રહેબર એવા રાહુલ ગાંધીજી પર સુરત ખાતે એક મુકદ્દમામાં 2 વર્ષની સજા કરવામાં આવી છે। ત્યારબાદ બીજે દિવસે જ્યારે એમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે છે, કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહીને જીવંત રાખવા માટે અને જે ખોટી રીતે કેસ કરીને જે સજા કરવામાં આવી છે, સભ્યપદ રદ કરવામાં આવી છે, એને ઉજાગર કરવા માટે જ્યારે પ્રજા સમક્ષ કાર્યક્રમો આપવામાં આવે છે, ત્યારે આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશ અનુસાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીના પુતળા પાસે એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જ્યારે અમારી કાર દ્વારા ધરણાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે અને આજ રોજ અમને અહીં રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે।